આવતીકાલે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બનાસકાંઠાની મુલાકાતે સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર અને અંબાજી સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીના પાલનપુરથી શ્રીગણેશ કરાવી સિટીઝન ફર્સ્ટ એપનું પણ મુખ્યમંત્રી કરશે લોન્ચિંગ. પાલનપુર સ્થિત હેડ પોસ્ટ ઓફિસના એક મહિલા સહિત બે કર્મચારીઓ PIL અને RPIL યોજનાના ગ્રાહકોની 1 કરોડથી વધુની રકમ ચાઉ કરી ગયા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ. પોસ્ટ ઓફિસના અધિક્ષકે બંને કૌભાંડી કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ. સાયકલ સવારી થકી સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણીમાં સહભાગી બનવા માટે જનજાગૃતિ કેળવવાના આશયથી ચંડીગઢથી મુંબઈની સાયકલ યાત્રાએ નીકળેલા સાહસિક યુવકે અમીરગઢ બોર્ડરથી ગુજરાતમાં કર્યો પ્રવેશ. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રા કરી ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની સાયકલ યાત્રી યુવકની મહેચ્છા. ડીસાના શ્રીમંત અને પ્રગતિશીલ ખેડૂતને દેશી ગાયો પાળવાનો લાગ્યો ચસ્કો. પોતાના ખેતરમાં જ તબેલો બનાવી ગીર અને કાંકરેજી ઓલાદની દેશી ગાયોનો ઉછેર કરવા સાથે છાણ અને ગૌમૂત્રના ઉપયોગ થકી ઓર્ગેનિક ખેતીનો અખતરો કરવાના ખેડૂતના સફળ પ્રયાસોની થઈ રહી છે સરાહના. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલ ગુરુવારથી ગુજરાતભરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો હોય બનાસકાંઠા જિલ્લામાં પણ માહોલ પરીક્ષામય બની ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે કુલ 97,491 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં નસીબ અજમાવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બનાસકાંઠામાં 10,051 જેટલા પરીક્ષાર્થીઓ વધ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે બનાસકાંઠાના કુલ 92 કેન્દ્રો ઉપર બોર્ડની પરીક્ષા લેવાશે. બનાસકાંઠામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે 65,702, ધોરણ 12ના સાયન્સ પ્રવાહની પરીક્ષા માટે 5,023 ત્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે કુલ 27,366 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. આવતીકાલ 7 માર્ચથી પ્રારંભાઈ 27 માર્ચ સુધી ચાલનાર આ પરીક્ષામાં ગેરરીતિઓ નિવારવા માટે દરેક પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરા મારફત બાજ નજર રાખવામાં આવશે. બનાસકાંઠામાં પરીક્ષા નિરીક્ષક તરીકે નિયુક્ત થયેલા અધિકારીએ બોર્ડની આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાય તે માટે પર્યાપ્ત વ્યવસ્થા કરાઈ હોવાનો દાવો કર્યો હતો. આવતીકાલે તારીખ 7 માર્ચથી 23 માર્ચ સુધી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ધોરણ 10ની અંદર કુલ 65,702 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના કુલ 56 સેન્ટર ઉપરથી 191 બિલ્ડિંગનો ઉપયોગ કરવાનો છે અને એની અંદર કુલ 2174 બ્લોકનો અમે ઉપયોગ કરવાના છીએ. એ જ રીતે સાયન્સ ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 5,023 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. કુલ 6 સેન્ટર છે અને 20 બિલ્ડિંગનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ અને 147 બ્લોક એની અંદર ઉપયોગમાં લેવાના છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 27,366 વિદ્યાર્થીઓ કુલ 30 સેન્ટર પરથી પરીક્ષા આપવાના છે અને એની અંદર 90 બિલ્ડિંગનો ઉપયોગ થવાનો છે અને 918 બ્લોક છે. આમ કુલ જોવા જઈએ તો 97,491 કુલ વિદ્યાર્થીઓ આપણા 92 સેન્ટર ઉપરથી 301 બિલ્ડિંગ ઉપરથી 3239 બ્લોકનો ઉપયોગ કરી અને પરીક્ષા આપવાના છે. એટલે આમ જોવા જઈએ તો ગયા વર્ષ કરતાં 10,051 વિદ્યાર્થીઓનો વધારો થયો છે આપણા બનાસકાંઠા જિલ્લામાં. આ સિવાય આપણા જિલ્લા પરીક્ષા સમિતિમાં માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને તમામ અધિકારીશ્રીઓની ST નિગમને લગતી, GEBને લગતી આવી તમામ બાબતોને લગતી મિટિંગ કરી દેવામાં આવી છે અને તમામને આગોતરા આયોજન માટેની સૂચનાઓ આપવામાં આવી છે. વિદ્યાર્થી ખૂબ જ શાંતિથી શાંતિપૂર્ણ પરીક્ષા આપે અને કોઈપણ પ્રકારનું એને તકલીફ ન પડે એવી તમામ વ્યવસ્થાઓ ગોઠવવાની અત્રેથી સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં આપણા કુલ 3239 બ્લોક છે, એ પૈકી માત્ર 91 બ્લોક એવા છે કે જેની અંદર આપણે સીસીટીવી નથી એટલે ત્યાં ટેબ્લેટનો ઉપયોગ કરી રહ્યા છે. બાકી તમામ બિલ્ડિંગ સીસીટીવીથી સજ્જ છે. આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતી તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તમામને શુભેચ્છાઓ આપું છું. થેન્ક યુ. ગુજરાતમાં આવતીકાલથી બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે ત્યારે બોર્ડની પરીક્ષા આપવા અંબાજી આવનાર તમામ પરીક્ષાર્થીઓને આ વર્ષે પણ નિઃશુલ્ક ભોજનની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય કરાયો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પૂરી પડાશે. અંબાજીમાં બોર્ડની પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓ અંબિકા ભોજનાલય ઉપર પોતાનું પ્રવેશપત્ર બતાવી નિઃશુલ્ક ભોજનનો લાભ લઈ શકશે. આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિ માટે પણ શુભેચ્છાઓ પાઠવાઈ છે. હવે એકાદ બે દિવસમાં જ લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થઈ જવાની પૂરી શક્યતા હોય
લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી બને તે પૂર્વે દરેક સરકારો પણ ધડાધડ નવી જાહેરાતો અને નવી યોજનાઓનું અમલીકરણ શરૂ કરી રહી છે. ત્યારે આવતીકાલ ગુરુવારે ફરી બનાસકાંઠાની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ બનાસકાંઠાના પાલનપુર અને અંબાજી સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં મુખ્યમંત્રી સીસીટીવી કેમેરા યોજનાનો શુભારંભ કરાવશે. રાજ્ય સરકારની આ નવી યોજના અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ પ્રજાકીય સલામતીને વધુ મજબૂત બનાવવાના આશયથી બનાસકાંઠાના પાલનપુર શહેરમાં 188, જ્યારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જાહેર સ્થળોએ 58 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવી ટ્રાફિક અને સુરક્ષા જેવી બાબતો ઉપર ખાસ નજર રખાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલ ગુરુવારે બપોરે 1 વાગે પાલનપુર પહોંચી પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી બનાસકાંઠા ઉપરાંત રાજ્યના બોટાદ, મહેસાણા, ગાંધીધામ, કચ્છ પૂર્વ, રાજકોટ ગ્રામ્ય, નર્મદા અને ગાંધીનગર જિલ્લાઓમાં ડિજિટલ સીસીટીવી કેમેરાની બાજનજરનો પ્રારંભ કરાવશે. ગુજરાત રાજ્યમાં સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા આધારિત સર્વેલન્સ અને ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ ગોઠવવાનો નિર્ણય કરાયો છે, જેના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાવવા આવતીકાલે પાલનપુર આવી રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્ય સરકારની સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપનું પણ લોકાર્પણ કરાવશે. આ એપથી નાગરિકો પોલીસ વિભાગની 14 સુવિધાઓનો લાભ લઈ શકશે. એફઆઈઆરની નકલ, સિનિયર સિટીઝનની માહિતી, વાંધા પ્રમાણપત્ર અને વેરિફિકેશન સર્ટિફિકેટ, ખોવાયેલ અને ચોરાયેલ મિલકતની જાણ વગેરે જેવી વિગતો જાણવા માટે આ એપ આમ પ્રજાને ખૂબ જ ઉપયોગી નીવડશે અને ફરિયાદ નોંધવામાં પણ પોલીસ દ્વારા રાખવાતી વિલંબનીતિ પણ મહદ અંશે અટકી જશે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓના મુખ્ય મથકો અને 6 મહત્વના ધાર્મિક સ્થળો ખાતે પણ અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરી રાજ્ય સ્તરે પણ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત કરી બાજ નજર રાખવામાં આવશે. આ પ્રોજેક્ટમાં સર્વેલન્સ, સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ માટે સીસીટીવી કેમેરા ગોઠવનાર છે. ત્યારે પાલનપુર શહેરમાં 22 લોકેશન ઉપર 188, જ્યારે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ 9 લોકેશન ઉપર 58 જેટલા ખૂબ જ આધુનિક પદ્ધતિના સીસીટીવી કેમેરા લગાવી ટ્રાફિકના નિયમોના ભંગ કરતા વાહન ચાલકો તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા તત્વો ઉપર નજર રાખવામાં આવશે. વળી વાહન ચાલકોને ઈ ચલણ માટે ANPR કેમેરા દ્વારા નંબર પ્લેટ વાંચી શકાય એવી વ્યવસ્થા ગોઠવાશે. આ નવી વ્યવસ્થા સુરક્ષાને લગતી બાબતો ઉપર ખાસ નજર રાખી ગુનાઓ અટકાવવા, ગુનાઓને શોધી ઝડપી નિકાલ કરવા તેમજ અસામાજિક તત્વો કોઈ જગ્યાએ એકઠા થતા હોય તેની ઓળખ માટે ખૂબ જ ઉપયોગી થશે. ગુજરાત પોલીસ આવાસ નિગમ, BSNL, RNB તેમજ GIL દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલ આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવા ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે પાલનપુર આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર આ સમારોહમાં કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, રાજ્ય સરકારના મંત્રીઓ પ્રદીપસિંહ જાડેજા અને પરબતભાઈ પટેલ, રાજ્યના DGP શિવાનંદ ઝા, એડિશનલ DGP VM પારેગી, IGP નરસિંહા કોમાર, સરહદી રેન્જના IGP DB વાઘેલા સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર હોય તંત્ર દ્વારા આ કાર્યક્રમના આયોજનને અંતિમ ઓપ આપી રહ્યો છે. સમગ્ર ગુજરાતના સફાઈ કામદારો પોતાના હક માટે છેલ્લા 2 દિવસથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. રાજ્યની 162 નગરપાલિકાઓના સફાઈ કામદારો હડતાલ ઉપર ઉતરી ગયા છે. ત્યારે ડીસાના સફાઈ કામદારોએ પણ હડતાલમાં જોડાઈ આક્રમક અભિગમની પ્રતિતિ કરાવી છે. છેલ્લા 2 દિવસથી સમગ્ર ગુજરાતમાં 162 નગરપાલિકાના સફાઈ કામદારો પોતાની માંગણીઓને લઈ હડતાલ પર બેઠેલા છે. છેલ્લા કેટલાય વર્ષથી પોતાના શહેરને સ્વચ્છ રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવતા સફાઈ કામદારોની માંગણીઓ સરકાર દ્વારા સંતોષવામાં ન આવતા મજબૂર બનેલા આ કર્મચારીઓ ગુજરાતની 162 નગરપાલિકાઓ આગળ હડતાલ પર ઉતરી ગયા છે. ત્યારે આજે ડીસા શહેરમાં પણ ડીસા નગરને સ્વચ્છતા રાખતા સફાઈ કામદારો દ્વારા 2 દિવસથી પોતાની માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ગયા છે અને જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ નહીં સંતોષે ત્યાં સુધી હડતાલ બંધ કરવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી છે. અરે રાજ્ય સરકારની જે આ બધી નગરપાલિકા 162 નગરપાલિકાને જે હડતાલ છે વાલ્મીકી સમાજની, એમાં અમે ડીસા નગરપાલિકાની સમાજ વાલ્મીકી સમાજ પણ જોડાઈ ગઈ છે અને આ અમારો હક માટે છે, અમારો ન્યાય માટે છે, એ અમારી માંગો પૂરી નહીં થાય ત્યાર સુધી અમે આ હડતાલમાં જારી રહીશું. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, સંસ્થાઓ, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા કામ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ તમામ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં આવે અને જે કામદારો રોજની સફાઈ કરે છે તેના તમામ સફાઈ કામદારોને
કાયમી કરવામાં આવે તેમજ સરકાર દ્વારા સફાઈ કામદારો માટે બહાર પાડવામાં આવેલા 2007 અને 2010ના નોટિફિકેશનનો અમલ કરવામાં આવે તેવી 14 જેટલી બાબતોને લઈ ડીસા શહેરમાં અલગ અલગ જગ્યાએ સફાઈ કરતા સફાઈ કામદારો ડીસા નગરપાલિકા આગળ છેલ્લા 2 દિવસથી હડતાલ પર ઉતરી ગયા છે. અને આજ દિને સમગ્ર ગુજરાતના અંદર 162 નગરપાલિકાઓ એકતા કરી, વાલ્મીકી સમાજની એકતા કરી અને સમગ્ર ગુજરાતના અંદર 162 નગરપાલિકામાં હડતાલ પાડવામાં આવી છે. આ હડતાલ અચોક્કસ મુદ્દતની છે અને જો અમારી વાલ્મીકી સમાજની માગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો અમે આવનારના સમયમાં સમગ્ર વાલ્મીકી સમાજ એક થઈ અને ઉગ્ર આંદોલન કરીશું અને આ હડતાલ અમારી અચોક્કસ મુદ્દતની છે. બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ધાનેરા શાખા કચેરીમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ છે. જોકે લોખંડની કોસ વડે બેંકનું તાળું તોડવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર 2 ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. ધાનેરા તાલુકાના દાખા તેમજ નેનાવા ગામના રહેણાંક મકાનોમાંથી લાખોનો મુદ્દામાલ ચોરાઈ જતા સર્જાયેલા ઉહાપો વચ્ચે ગઈરાત્રે ધાનેરા ખાતે જાહેર જગ્યાએ આવેલ બનાસ બેંકની શાખામાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ધાનેરા ખાતે બસ સ્ટેન્ડ સામે મધુસૂદન માર્કેટના બીજા માળે કાર્યરત બનાસ બેંકની શાખા કચેરીના મુખ્ય દરવાજાના તાળા આજે વહેલી સવારે તૂટેલ હાલતમાં જણાતા બેંકના અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી, જેના પગલે ધાનેરા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન બેંક નજીકની દુકાનના સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરતા લોખંડની કોસ લઈ 2 અજાણ્યા ઈસમો બેંકનું તાળું તોડવાની કોશિશ કરી રહ્યા હોવાના દ્રશ્યો નજરે પડ્યા હતા, જેથી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ બનાવને ગંભીરતાથી લઈ પોલીસ આ મામલે ઊંડી તપાસ કરી તસ્કરોને વિલાવિલંબે ઉઘાડા પાડે એવી માંગ જોર પકડી રહી છે. બનાસકાંઠાના દિયોદર નજીકની નર્મદા કેનાલમાં પણ આજે વધુ એક યુવકે મોતની છલાંગ લગાવી હોવાની આશંકાથી સઘન શોધખોળ હાથ ધરાઈ છે. ફૂલપુરા ગામ નજીક બનેલી આ ઘટનામાં નર્મદા કેનાલ નજીકથી એક યુવકના ચપ્પલ અને આધાર કાર્ડ મળી આવતા આ યુવકે કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાની આશંકાથી શોધખોળ હાથ ધરાઈ હતી. નર્મદા કેનાલ નજીકથી મળેલું આધાર કાર્ડ ગણાજી વાહજી સોલંકી નામક યુવકનું હોવાની વિગતો બહાર આવી છે. હાલ આ કેનાલમાં શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે, જોકે મોડે સુધી આ યુવકની કોઈ ભાળ મળી નથી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર સ્થિત હેડ પોસ્ટ ઓફિસના એક મહિલા સહિત 2 કર્મચારીઓ PIL અને RPIL યોજનાના ગ્રાહકોની 1 કરોડથી વધુની રકમ ચાઉં કરી ગયા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ. પોસ્ટ ઓફિસના અધિક્ષકે બંને કૌભાંડી કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ. સાયકલ સવારી થકી સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણીમાં સહભાગી બનવા માટે જનજાગૃતિ કેળવવાના આશયથી ચંડીગઢથી મુંબઈની સાયકલ યાત્રાએ નીકળેલા સાહસિક યુવકે અમીરગઢ બોર્ડરથી ગુજરાતમાં કર્યો પ્રવેશ. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રા કરી ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની સાયકલ યાત્રી યુવકની મહેચ્છા. ડીસાના શ્રીમંત અને પ્રગતિશીલ ખેડૂતને દેશી ગાયો પાળવાનો લાગ્યો ચસ્કો. પોતાના ખેતરમાં જ તબેલો બનાવી ગીર અને કાંકરેજી ઓલાદની દેશી ગાયોનો ઉછેર કરવા સાથે છાણ અને ગૌમૂત્રના ઉપયોગ થકી ઓર્ગેનિક ખેતીનો અખતરો કરવાના ખેડૂતના સફળ પ્રયાસોની થઈ રહી છે સરાહના. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા.
ખેતરમાં રોજનો ટોળો આવ્યો દોડપ લા રોજને ભૂન પાકને ખેદાન મેદાન કરી નાખશે હવે મુંજાશો નહીં છે ને કાંટાળી તારની વાડ ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા સૌ પ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીનથી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટના થાંભલા ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે આશાપુરા તારની વાડ ચિંતામુક્ત ખેડૂત અને ખેતી વિશેષ જાણકારી માટે સંપર્ક કરો નમસ્તે શૈલેષભાઈ આવો આવો જિગ્નેશભાઈ અરે પૂજા બેટા મહેમાનો માટે ચા નાસ્તો લાવો એ હા દાદાજી અરે અમે તળેલું તો ખાતા જ નથી આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોકની બાજુમાં ડીસા ખેડૂત ભાઈઓ અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101 તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 27 27 ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ લેગીઝ કુર્તા બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સીમાર્ટમાં જેન્ટ્સ ના છે જીન્સ અને ટ્રાઉઝર્સ ની દુનિયા હવે બદલીએ ફેશન ની દિશા અને ચાલો સીમાર્ટ દિશા સીમાર્ટ 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 અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ જેન્ટ્સ લેડીઝ તથા ચિલ્ડ્રન વેર માં અદ્ભુત વેરાયટીઝ વિઝિટ નાવ સી માર્ટ ફુવારા સર્કલ ની બાજુમાં બનાસ બેંક ની સામે અપર ગ્રાઉન્ડ સિટી શોપિંગ સેન્ટર ડીસા મોબાઈલ 9913916965 અને 9724010356 વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર ખાતે કાર્યરત મુખ્ય પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા એક મહિલા સહિત 2 પોસ્ટ કર્મચારીઓ છેલ્લા 14 માસના સમયગાળા દરમિયાન ગ્રાહકોની 1 કરોડથી વધુની રકમ પોતાના ખિસ્સામાં સેરવી લઈ આ સરકારી રકમ ચાઉ કરી ગયા હોવાની ફરિયાદ પાલનપુરના પશ્ચિમ પોલીસ મથકમાં નોંધાતા ખળભળાટ મચી ગયો છે પોસ્ટ વિભાગે પાલનપુર ખાતેની હેડ પોસ્ટ ઓફિસમાં PIL અને RPIL યોજનાના નાણાં સ્વીકારવાની જવાબદારી 2 કર્મચારીઓને સોંપી હતી જોકે આ કર્મચારીઓએ નાણાં સ્વીકારી ગ્રાહકોને રસીદ આપ્યા બાદ પોસ્ટ ઓફિસની સરકારી રસીદ સાથે છેડછાડ કરી મોટી રકમની ઉચાપત કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે આ ગેરરીતિ પ્રકરણમાં 1 કરોડથી વધુની રકમ ઉચાપત થતાં પોસ્ટ વિભાગના જવાબદાર 2 કર્મચારીઓ સાથે ઉચ્ચ અધિકારીઓની મિલીભગત હોવાની શંકા પણ સેવાઈ રહી છે હાલ તો આ મામલે પાલનપુર ખાતેની હેડ પોસ્ટ ઓફિસના અધિક્ષકે લીલાબેન રાણા અને PR ચૌહાણ નામક આ બંને પોસ્ટ કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ ગેરરીતિનો પર્દાફાશ થતા પોસ્ટ ઓફિસમાં નાણાકીય વ્યવહાર ધરાવતા અન્ય ગ્રાહકો ચિંતિત બન્યા છે થરાદ સાંચોર હાઈવે રોડ ઉપર ચાલુ ટ્રકે ચોખાના કટ્ટાની ચોરી કરતી અબ્બાસ વોરાની ગેંગને થરાદ પોલીસે અબાધ રીતે ઝડપી લીધી છે થરાદ ખાતેના PI JB આચાર્યએ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ PSI KG પરમાર તથા પોલીસની ટીમ સાથે ગત સોમવારે PB12BC 627 નંબરના ટ્રેલરને ઝડપી લઈ 1,02,000 રૂપિયાની કિંમતના ચોખાના 34 કટ્ટા જપ્ત કરી ઊંડી તપાસ હાથ ધરી હતી જે દરમિયાન ચોખાનો આ જથ્થો ચાલુ ટ્રકે ચોરાયેલ હોવાની વિગતો બહાર આવતા થરાદ પોલીસે વધુ ઊંડા ઉતરી ગત 11 ફેબ્રુઆરીના રોજ ચોરી થયેલ મુદ્દામાલ રિકવર કરી અજાણ્યા તસ્કરોની તપાસ હાથ ધરી ધાનેરા તાલુકાના માલુતરા ગામના આરોપી કિરણકુમાર કેશાભાઈ લુહારની અટકાયત કરી આકરી પૂછપરછ હાથ ધરી હતી જે વખતે આ શખ્સે અગાઉ પણ દેવા માજીરાણા મહેન્દ્ર માજીરાણા તથા મેસાજ શેખ વગેરે શખ્સો સાથે મળી વધુ 2 ગુના આચરેલ હોવાની કબૂલાત કરતા થરાદ પોલીસે ચોખાની ચોરીના કુલ 3 ગુનાઓનો ભેદ ઉકેલી મહત્વની સફળતા મેળવી અન્ય ગુનાઓનો ભેદ ઉકેલવા આ શખ્સની કડક ઉલટ તપાસ હાથ ધરી છે
બનાસકાંઠાની થરાદ પોલીસે કરબુણ ગામમાંથી દારૂનો જથ્થો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કરબુણ ગામે ત્રાટકેલી પોલીસે રહેણાંક મકાનના પાછળના ભાગમાં સંતાડેલ વિદેશી દારૂ સાથે એક યુવકને ઝડપી લીધો હતો. આ દરોડા દરમિયાન થરાદ પોલીસે 5,000થી વધુની કિંમતનો દારૂ જપ્ત કરી રાસુભાઈ માજીરાણા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાયકલ સવારી થકી સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના બેવડા સંદેશ સાથે ચંદીગઢથી મુંબઈની સાયકલ યાત્રાએ નીકળેલા પ્રકૃતિ પ્રેમી સાહસિક યુવકે મંગળવારે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ સરહદથી ગુજરાતમાં પ્રવેશ કરતા આ સાહસિક સાયકલ યાત્રી યુવકનું ઉમળકાભર્યું સ્વાગત કરાયું હતું. છેલ્લા કેટલાક સમયથી ગ્લોબલ વોર્મિંગની વધતી જતી આડઅસરોને ખાળવા માટે વનરાજી અને પર્યાવરણની જાળવણીનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે. આવી સ્થિતિમાં ઈંધણના પ્રદૂષણના વાહક બનવાથી બચવા સાથે સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણીમાં સહભાગી બનવા માટે અવર જવરમાં સાયકલનો ઉપયોગ કરવા જનજાગૃતિ કેળવવાના આશયથી પંજાબની રાજધાની ચંડીગઢથી મુંબઈ સુધીની સાયકલ યાત્રાએ નીકળેલો યુવક હાલ ગુજરાતની મહેમાનગતિ માણી રહ્યો છે. નાના બાળકો, તરુણો તેમજ યુવક યુવતીઓમાં સાયકલ ચલાવવાનો ક્રેઝ વધે તો શરીર તંદુરસ્ત રહેવા સાથે વાયુ પ્રદૂષણ અટકાવવામાં પણ મોટી સફળતા મળે તેમ છે. મહિનામાં 4 વખત સાયકલ ચલાવી નજીકના ગામોમાં ચક્કર મારી આવવાનો શોખ કેળવવો હવે જરૂરી બનતો જાય છે. પ્રદૂષણની વધતી જતી માત્રાને અંકુશમાં રાખવા ઉપરાંત સાયકલ ચલાવવાથી શરીર પણ તંદુરસ્ત રહેતું હોય ચંદીગઢના રાજીવકુમાર જાની સાયકલ યાત્રા માટે જાગૃત બનવાનો સંદેશ લઈ ચંદીગઢથી મુંબઈની સાયકલ યાત્રાએ નીકળ્યા છે. 1995 વર્ષે પ્રથમવાર સાયકલ યાત્રાનો વિચાર ઉદ્ભવતા જે તે વખતે જ તેમણે લાંબી મુસાફરીમાં અનુકૂળ રહે તેવી ડિઝાઇનની 4 ફૂટ ઊંચાઈ ધરાવતી સાયકલ તૈયાર કરાવી હતી. જોકે રાજીવકુમારે સાયકલ યાત્રાએ નીકળવાનો અંતિમ નિર્ણય કર્યો એ વખતે તેમની ઊંચાઈ વધી ગઈ હોય સાયકલની ઊંચાઈ પણ વધારવાની ફરજ પડી હતી. રાજીવકુમાર અત્યાર સુધીમાં 6 સાયકલો બનાવી ચૂક્યા છે, જે પૈકી હાલ તેઓ જે સાયકલ લઈને યાત્રાએ નીકળ્યા છે તેની ઊંચાઈ તેમજ લંબાઈ બંને 9 ફૂટ છે, જ્યારે સાયકલનું વજન 65-70 કિલો જેટલું છે. રાજીવકુમારે સ્ટીલ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરી ખાસ સુવિધાઓ સાથેની આ સાયકલ જાતે તૈયાર કરી છે. હાલ મુંબઈની સાયકલ યાત્રાએ નીકળેલા રાજીવકુમાર જાનીએ ગત મંગળવારે બનાસકાંઠાની અમીરગઢ બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરતા સ્થાનિકોએ આ સાહસિક યુવકને હરખભેર આવકાર્યો હતો. પંજાબથી 1500 કિલોમીટર જેટલું અંતર કાપી 1 મહિનામાં જ ગુજરાત આવી પહોંચેલા રાજીવકુમારનું અમીરગઢ નજીકના ડુંગરપુરા ગામના સેવાભાઈ યુવા અગ્રણી ઘેમરભાઈ દેસાઈએ ઉમળકાભેર આવકારી મહેમાનગતિ પણ કરાવી હતી. હવે ગુજરાતના અન્ય વિસ્તારોમાં ફરી મુંબઈ પહોંચનાર રાજીવકુમારે અમારા સંવાદદાતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નિયમિત સાયકલ સવારી કરવાથી શરીર તંદુરસ્ત રહેવા સાથે પ્રદૂષણ નિવારવામાં પણ મદદ મળે તેમ હોય દરેક દેશવાસીઓ મહિનામાં 4 દિવસ સાયકલ ચલાવવાનો આગ્રહ રાખે તો પણ બહુ છે. છેલ્લા 24 વર્ષથી એસીનો વ્યવસાય કરતા રાજીવકુમાર લિમ્કા બુક, ઇન્ડિયા બુક, યુનિક વર્લ્ડ રેકોર્ડ તેમજ ટીવી શો શાબાસ ઇન્ડિયાના એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે. મુંબઈ સુધીની આ સાયકલ યાત્રા પૂર્ણ કર્યા બાદ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રા કરવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરતા રાજીવકુમારે જણાવ્યું હતું કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ભારત દેશનું નામ રોશન કરવાના નિર્ધાર સાથે હું સાયકલ યાત્રાએ નીકળ્યો છું. મેં પિછલે 24 સાલો સે સાયકલિંગ કરતા આ રહા હું ઓર ઇસ બાર હમ જો યે મિશન લેકે નિકલે હૈ ચંડીગઢ સે મુંબઈ તક કા યે મિશન હૈ કી સાયકલ ટુ વર્ક સેફ એન્વાયરમેન્ટ જો ઇતના પોલ્યુશન હો ચુકા હૈ ગાડીયાં ઝહેર ઉગલ રહી હૈ બચ્ચે સાયકલ ચલાને મેં શરમ સમજ રહે હૈ હમારા યે મેસેજ હૈ કી સાયકલ કા જ્યાદા સે ઇસ્તેમાલ કીજીએ સાયકલ પર્યાવરણ કે લિયે ભી ઠીક હૈ ઓર ઉનકી સેહત કે લિયે ભી ઠીક હૈ ઓર ઇસકે અલાવા જો મુજે એક ઓર જર્ની કરની હૈ કશ્મીર ટુ કન્યાકુમારી વો મુજે સ્પેશિયલી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કે લિયે કરની હૈ ઓર ઉસસે મેરા ઓર મેરે દેશ કા નામ રોશન હોગા. મેરે ઇસ સાયકલ કી હાઇટ જો હૈ 9 ફૂટ હૈ ઓર મેં 95 મેં સબસે પહેલા સાયકલ ડિઝાઇન કિયા થા પિછલે 24 સાલો સે મેં સાયકલ ડિઝાઇન કરતા આયા હું. આપકો કિસ તરહ કે કોઈ એવોર્ડ મિલ ચુકે હૈ? મેરા લિમ્કા બુક, ઇન્ડિયા બુક ઓર યુનિક વર્લ્ડ રેકોર્ડ નામ એન્ટર હો ચુકા હૈ. ક્યા મેસેજ દેના ચાહતે હૈ? મેસેજ યે હૈ જી બચ્ચોં કો એક સંદેશ હૈ, બડોં કો યહી સંદેશ હૈ ભી અપને કામ પર કમ સે કમ હફતે મેં એક દિન જરૂર અપને કામ પર ગાડી છોડ કર સાયકલ પર જાયે, ઇસસે ઉનકા સેહત ભી ઠીક રહેગી ઓર પર્યાવરણ ભી દૂષિત હોને સે બચ જાયેગા. આપકો યહાં તક પહોંચને મેં કહાં સે સ્ટાર્ટ કિયા આપ ઓર કહાં તક પહોંચ કા એન્ડ હોગા ઓર અભી યહાં કિતને દિન મેં પહોંચે આપ? યહાં પહોંચને કે લિયે હમે 27-28 દિન લગ ગયે હૈ ઓર મેઇન હમારા એન્ડ હમ જો મુંબઈ મેં હૈ, મુંબઈ તક જાયેંગે હમ ઓર બહોત અચ્છા લગા, કાફી અચ્છે લોગ મિલ રહે હૈ રાસ્તે મેં, બહોત અચ્છા સપોર્ટ કર રહે હૈ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું દિશાના શ્રીમંત અને પ્રગતિશીલ ખેડૂતને દેશી ગાયો પાળવાનો લાગ્યો ચસ્કો. પોતાના ખેતરમાં જ તબેલો બનાવી ગીર અને કાંકરેજી ઓલાદની દેશી ગાયોનો ઉછેર કરવા સાથે છાણ અને ગૌમૂત્રના ઉપયોગ થકી ઓર્ગેનિક ખેતીનો અખતરો કરવાના ખેડૂતના સફળ પ્રયાસોની થઈ રહી છે સરાહના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ, જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. પાલનપુરના પોસ્ટ વિસ્તાર બેચરપુરામાં આપનો પોતાનો હેપી હોમ બનાવો. પાલનપુરના ઝડપથી વિકસતા પોસ્ટ વિસ્તાર બેચરપુરામાં કૈલાશ મંદિર પાછળ કમ્ફર્ટેબલ રસ્તાઓ તેમજ NOC ક્લિયર રેસિડેન્શિયલ જૂજ પ્લોટ વેચવાના છે. તાત્કાલિક સંપર્ક કરો. કૈલાશ મંદિરથી ફક્ત 5 મિનિટના અંતરે હાઈવે તેમજ નવીન બંધાઈ રહેલ પાલનપુર બસ પોર્ટ થી ફક્ત 7 મિનિટના અંતરે અને પાલનપુર રેલવે સ્ટેશન ફક્ત 10 મિનિટના અંતરે. તો જલ્દી કરો, રખે ચૂકતા, વહેલા તે પહેલાના ધોરણે સંપર્ક કરો. સંપર્ક વાસુભાઈ દરજી, મોબાઈલ નંબર 9427406656. લવજીભાઈ, મોબાઈલ નંબર 9425673151 અને 7119723851. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ અવની 135 અને અવની 1101 તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 2827722221, મોબાઈલ નંબર 9429422. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના ડીસા શહેરના નગરજનો લાપરવાહ તંત્રની કેટલાક લોકો પ્રત્યેની રહેમ દ્રષ્ટિને લઈ પરેશાન થઈ ઉઠ્યા છે. દિવસ રાત વાહનોની અવરજવરથી ધમધમતા રીસાલા મંદિરથી સુભાષ ચોક તરફ જતા માર્ગ ઉપર પાલિકાની રહેમ દ્રષ્ટિ અને તૃષ્ટિકરણની નીતિના લીધે રહેણાંક વિસ્તારમાં લોકોના વિરોધ વચ્ચે મોબાઈલ ટાવર બંધવામાં આવી રહ્યો છે. આ માર્ગ ઉપર જોખમી ખાડો પડેલો હોય, ગમે ત્યારે કોઈ મોટી હોનારત સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ડીસા શહેરના રીસાલા મંદિરથી સુભાષ ચોક તરફ જતા માર્ગ પર અત્યારે લોકો પરેશાન થઈ ઉઠ્યા છે, કારણ કે આ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવી રહ્યો છે, જેને લઈ સ્થાનિક રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા ટાવરનું બાંધકામ અટકાવવા માટે ટાવરના માલિકને અહીં ટાવર ઊભો ન કરવા માટે વિનંતી પણ કરવામાં આવી હતી. તેમ છતાં ટાવર ઊભો કરનાર તેની મનમને ચલાવી રહ્યો હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ ઉપરાંત આ વિસ્તાર દિવસ રાત ટ્રાફિકથી સતત ધમધમતો હોવા છતાં અહીંથી પસાર થતા મુખ્ય માર્ગ પર મોટો ખાડો ખોદી દેવામાં આવ્યો છે, જેના લીધે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર વહીવટીતંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ડીસાના એક ખેડૂતે કાંકરેજ અને ગીરની દેશી ગાયોનું પાલન કરી ગૌભક્તિને જીવન મંત્ર બનાવી દીધો છે. લોકો દેશી ગાયોના દૂધ અને ઘીનો ઉપયોગ કરવા માટે જાગૃત બની ગૌસેવા માટે આગળ આવે તે આશયથી પોતાના ફાર્મ હાઉસમાં જ તબેલો બનાવી દેશી ગાયોનું પાલન કરી રહેલા આ ગૌપ્રેમી પશુપાલકે પોતાના ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાના બદલે ગૌમૂત્ર અને છાણમાંથી બનતા સેન્દ્રિય ખાતરનો જ ઉપયોગ કરી
સફળ ઓર્ગેનિક ખેતી તરફ પણ પ્રયાણ કર્યું છે. ડીસા નજીક આરટીઓ 4 રસ્તા પાસે રહેતા મનસુખલાલ ગેલોત વ્યવસાય વેપારી અને શ્રીમંત ખેડૂત પણ છે. તેઓ છેલ્લા 1.5 વર્ષથી 35-40 જેટલી દેશી ગાયોનું પાલન કરી રહ્યા છે. તેમણે દરેક ગાયના જુદા જુદા નામ પણ આપી દીધા છે. તેઓ ગાયોને ગોદાવરી, સપના, જમના, રિદ્ધિ સિદ્ધિ, જમકુ જેવા નામથી પણ બોલાવે છે. આ તબેલામાં ઉછેરાઈ રહેલી ગીર અને કાંકરેજ જાતિની તમામ દેશી ગાયોને નિયમિત રીતે માત્ર પૌષ્ટિક ખોરાક જ અપાય છે. મનસુખલાલ ગેલોતની આવી ગૌભક્તિથી પ્રભાવિત થઈ ડીસાના ઘણા બુદ્ધિજીવી લોકો પણ સ્વાસ્થ્ય જાળવણીમાં ફાયદાકારક દેશી ગાયનું દૂધ અને શુદ્ધ ઘીનો ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા છે. ખેડૂત તરીકે પણ મનસુખલાલ ગેલોતે ઓર્ગેનિક ખેતીને જીવન મંત્ર બનાવી દીધો છે. મારે આ દેશી ગાયોનું જે શરૂઆત મેં કરી 1.5 વર્ષ થયો, એક ગાય લાવી હતી, એના પછી મને શોખ જાગ્યો એટલે મેં દેશી ગાયો ઉપર મને ખૂબ પ્રેમ થયો એટલે મેં તબેલો બનાવ્યો મારા ફાર્મ ઉપર આવસપુર, અને લોકોને સારું દૂધ ઘી બધું મળી રહે અને એમના માટે આપણે મારા સારા સારા માણસો આવીને મારા ઘરથી દૂધ ઘી લઈ જાય છે, સારી વસ્તુ આપણે આપીએ છીએ અને મારા ફાર્મ ઉપર હવે તબેલો બનાવ્યો છે. એના લગતી હું દેશી ખેતી પણ કરું છું. મારી ગાયોના બધા મેં નામ પણ આપેલા છે. ગંગા છે, જમના છે, સરસ્વતી છે, રાધા છે, સંતોષી છે, રિદ્ધિ સિદ્ધિ છે, નર્મદા છે, જમકુ છે, અની છે, પૂનમ છે, આરતી છે, બધા નામથી હું બોલાવું છું અને મને એના પ્રત્યે ખૂબ પ્રેમ છે અને હું મારા ફાર્મ ઉપર એ જ વ્યવસાય ખેતી કરું છું અને એના લગતી ખેતી પણ કરું છું અને આ તબેલો પણ સંભાળું છું. મારું જીવન આનામાં પૂરું કરવાની એક પ્રેરણા મને મળી છે કુદરતી અને મને આનામાં ખૂબ મજા આવે છે. ડીસાના પશુપાલક ખેડૂતની આવી અનોખી ગૌભક્તિને બિરદાવતા પાલનપુરના પ્રખર ગૌભક્ત પરેશભાઈ પ્રજાપતિ પણ મનસુખલાલ ગેલોતના દેશી ગાયો પ્રત્યેના લગાવ અને લોકોને શુદ્ધ ઘી અને દૂધ પીરસવાના સ્વદેશી અભિયાનની ભારોભાર સરાહના કરી ગૌમાતા અને શાસ્ત્રીજી મહારાજનો ફોટો આપી તેમનું સન્માન કર્યું હતું. આજે મનસુખભાઈના ત્યાં આગળ આવવાનો થયું. મારે મને એવી ત્યાં પાલનપુર વાત મળી કે અમને એક મસ્ત ગૌમાતા માટે તબેલો બનાવ્યો. ખરેખર તબેલો ના કહેવાય. એક ત્યાં આગળ આવ્યા ત્યારે જોવા મળ્યું કે મિની ગૌશાળા બનાવી છે. જે એમનો આશ્ચર્ય, એમનો ખાસ મેઇન આશ્ચર્ય એ છે કે આપણા ડીસાવાસીઓને સ્વાસ્થ્યનું સારું રહે, સ્વાસ્થ્ય માટે વિચારીને સ્પેશિયલ દેશી ગાય જે કહેવામાં આવે છે ને, સ્પેશિયલ દેશી ગાય જે કાંકરેજ અને ગીર ગાય કહેવામાં આવે, એમનું દૂધનું અહીંયા આગળ એમને બીડું ઝડપ્યું છે કે દરેક ડીસાવાસીઓને શુદ્ધ અને સારું દૂધ મળે, પૌષ્ટિક દૂધ મળે. ખરેખર ગાયને આપણે જો બચાવ્યું હોય ને, ગાયને પ્રત્યક્ષ આપણે ના બચાવવા જઈ શકતા હોય તો પરોક્ષ રીતે જો બચાવ્યું હોય ને, તો ગાયથી બનેલું દૂધ, દહીં અને છાશ ખરેખર એમની ખરીદવી જોઈએ, જેના કારણથી ગાયને પ્રત્યક્ષની પ્રત્યક્ષ આપણી સેવા થઈ હોય એ આપણે એ ગણી શકીએ. દરેકને જય ગોમાતા, જય ગોપાલ. ડીસાના આસપાસના ઘણા ખેડૂતો આ વર્ષે બટાટાના વાવેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વપરાશથી દૂર રહી દેશી ગૌમૂત્રમાંથી જાતે જ બનાવેલી જીવામૃત દવાનો ઉપયોગ કરવા આગળ આવ્યા છે અને આ નુસખો કારગત નીવડવા સાથે આ દવાથી બટાટાનું મબલક ઉત્પાદન મળ્યું હોવાના દાવા પણ કરી રહ્યા છે. ત્યારે ગૌભક્ત ખેડૂત ગણપતલાલ ભાટીએ પણ મનસુખલાલ ગેલોતની આ નવી પદ્ધતિને બિરદાવી અન્ય ખેડૂતોને પણ પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું. અત્યારે જે આ વર્ષે અમે ગૌ સેવા કરીએ છીએ એની સાથે સાથે અમારા માલગઢની અંદર જે મનસુખલાલે પોતાના ઘરે જે દેશી ગાયો અને બીજા અનેક ખેડૂતોએ જે સક્ષમ છે એ લોકોએ પોતાના ઘરે ચાહે દૂધ ઓછું આપે પણ એનો ગૌમૂત્ર જે બટાકાની ખેતી માટે અમારે એટલો ઉપયોગી છે કે જે લોકોએ ખેડૂતોએ ગૌમૂત્ર જે ગોળ અને છાશ એનાથી જે જીવામૃત બનાવી અને જે બટાકાની અંદર આપ્યું છે એનાથી બટાકા અનેક ગણા ખૂબ જ સારા થયા છે અને આ વર્ષે જે લગભગ 20% લોકોએ આનો ઉપયોગ કર્યો છે પણ એ ઉપયોગ કર્યા પછી આજુબાજુના લોકોને પણ એમ લાગે છે કે ખરેખર આ વસ્તુનો ઉપયોગ કરવાથી જે સરકારી દવાઓ છે, બીજી દવાઓ છે, એ દવાઓનો ઉપયોગ બંધ કરવાથી અને આ ગૌમૂત્રનો ઉપયોગ કરવાથી જે બટાકાની અંદર અનેક ગણા ફાયદા થયા છે એ ખરેખર પોતાના જાતે અનુભવ કરશો તો જ તમને લાગશે કે આ વસ્તુ ખરેખર વાપરવા લાયક છે. તમે પણ પોતાના ઘરે ચાહે દૂધ ઓછું આપતી હશે પણ દેશી ગૌ માતા જ પોતાના ઘરે પાલન કરશો એ તમને જાત અનુભવ કર્યા પછી જ લાગશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. We'll be right back.
આવતીકાલે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બનાસકાંઠાની મુલાકાતે સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠાના પાલનપુર અને અંબાજી સહિત રાજ્યના 7 જિલ્લાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીના પાલનપુરથી શ્રી ગણેશ કરાવી સિટીઝન ફર્સ્ટ એપનું પણ મુખ્યમંત્રી કરશે લોન્ચિંગ. પાલનપુર સ્થિત હેડ પોસ્ટ ઓફિસના એક મહિલા સહિત બે કર્મચારીઓ PIL અને RPIL યોજનાના ગ્રાહકોની 1 કરોડથી વધુની રકમ ચાઉ કરી ગયા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ. પોસ્ટ ઓફિસના અધિક્ષકે બંને કૌભાંડી કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ. સાયકલ સવારી થકી સ્વાસ્થ્ય અને પર્યાવરણની જાળવણીમાં સહભાગી બનવા માટે જનજાગૃતિ કેળવવાના આશયથી ચંડીગઢથી મુંબઈની સાયકલ યાત્રાએ નીકળેલા સાહસિક યુવકે અમીરગઢ બોર્ડરથી ગુજરાતમાં કર્યો પ્રવેશ. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાયકલ યાત્રા કરી ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાની સાયકલ યાત્રી યુવકની મહેચ્છા. ડીસાના શ્રીમંત અને પ્રગતિશીલ ખેડૂતને દેશી ગાયો પાળવાનો લાગ્યો ચસ્કો. પોતાના ખેતરમાં જ તબેલો બનાવી ગીર અને કાંકરેજી ઓલાદની દેશી ગાયોનો ઉછેર કરવા સાથે છાણ અને ગૌમૂત્રના ઉપયોગ થકી ઓર્ગેનિક ખેતીનો અખતરો કરવાના ખેડૂતના સફળ પ્રયાસોની થઈ રહી છે સરાહના. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.